કેમ છો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર ફંક્શન્સ વિશે સમજ્યા હતા કે ફંક્શન લખવા માટે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે, અને આપણે ડિસ્ક્રાઇબિંગ द पास्ट इवेंट्स फंक्शन विषे थोड़ी माहिती मेळवी हती अने तेनी वाक्य रचनाओ पण जोई हती। तो टूंकमां हूँ तमने याद करावी दऊं के डिस्क्राइबिंग द पास्ट इवेंट्स आ फंक्शन में આપણે સામાન્ય રીતે સાદા ભૂતકાળ અને ચાલુ ભૂતકાળના વાક્ય લખવા પડે છે, એની વાક્ય રચના પણ જોઈ હતી કે સાદા ભૂતકાળની વાક્ય રચના પ્રમાણે જો વાક્ય બનાવીએ તો સૌથી પહેલા કર્તા આવશે, પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે, પછી કર્મ આવશે અને છેલ્લે અન્ય શબ્દ આવશે। અને જો નકારના વાક્ય રચનાની વાત કરીએ તો કર્તા, પછી મૂકીશું ડીડ, પછી મૂકીશું નોટ, પછી મૂકીશું ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દ। હવે ત્રીજી વાક્ય રચના હતી ચાલુ ભૂતકાળની, તો એની વાક્ય રચના કંઈક એવી હતી, કરતા પછી વોઝ અથવા તો વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દ। તો આ ત્રણ વાક્ય રચના પ્રમાણે આપણે આ ફંક્શનના વાક્ય પૂર્ણ કરીશું, જેનું નામ છે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ। તો ચલો આપણે શરૂઆત કરીએ એક્ઝામ્પલથી। નંબર એક કે ફોર એક્ઝામ્પલ આપણી પાસે વાક્ય આપેલું છે કે માય ફાધર વાક્યની અંદર ફક્ત તમને કર્તા આપેલો છે, હવે બાકીનું વાક્ય કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, બાકીનું વાક્ય આપણે પૂર્ણ કરવાનું છે અને એક્ઝામની અંદર તમને આ રીતે વાક્ય આપેલું હશે અને જે ફંક્શન હશે એ ફંક્શન તમને કાઉન્સમાં આપેલો હશે। તો ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે આ માય ફાધરવાળું વાક્ય છે, લાઈન આપેલી છે અને કાઉન્સમાં આપેલું છે કે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ। તો આપણે આ ફંક્શનમાં સાદા ભૂતકાળ અને ચાલુ ભૂતકાળના વાક્ય લખીશું। હવે ચલો માય ફાધર આ કર્તા આપેલો છે, આપણે પહેલી વાક્ય રચના પ્રમાણે બનાવીશું। હવે વિદ્યાર્થી મિત્રો, ફંક્શનમાં એવું છે કે એના માટે કોઈ ફિક્સ વાક્ય નથી હોતું, તમે તમારી ઈચ્છા મુજબ કોઈ પણ વાક્ય લખી શકો છો। એટલે જો વ્યવસ્થિત સમજ આપું તમને તો એક ક્લાસમાં કદાચ 30 વિદ્યાર્થીઓ જો બેઠા હશે તો 30-30 વિદ્યાર્થીઓના વાક્ય એક સરખા ના હોય, કારણ કે બધાએ પોતપોતાની વિચાર શક્તિ પ્રમાણે વાક્ય બનાવેલું હશે। એટલે કે તમને જે વિચાર આવે એ વિચાર પ્રમાણે તમારે વાક્ય બનાવવાનું છે, પણ વાક્ય રચના સાચી હોવી જોઈએ। હવે એવું મારે કહેવું છે કે મારા પિતા ગઈકાલે પોસ્ટ ઓફિસ ગયા હતા, મારા પિતા ગઈકાલે પોસ્ટ ઓફિસ ગયા હતા। કોઈ પણ ગુજરાતીમાં વાક્ય વિચારો,
અને પછી તેને વાક્ય રચના પ્રમાણે અહીંયા પૂર્ણ કરો. મારું વાક્ય શું છે વિદ્યાર્થી મિત્રો? કે મારા પિતા ગઈકાલે પોસ્ટ ઓફિસ ગયા હતા. તો કર્તામાં આપણને આપેલું છે માય ફાધર. હવે ભૂતકાળનું રૂપ મૂકવાનું છે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો જવું, જવાને શું કહેવાય? ગો. પણ એનું ભૂતકાળનું રૂપ મૂકી દેવાનું છે. ગોનું ભૂતકાળ થઈ જશે વેન્ટ. પછી કર્મ મૂકવાનો છે, ક્યાં ગયા હતા? તો ટુ ધ પોસ્ટ ઓફિસ. અને અન્ય શબ્દમાં આપણે ગુજરાતી વાક્ય બનાવ્યું એમાં હું એવું બોલ્યો હતો કે ગઈકાલે, તો ગઈકાલે માટેનો શબ્દ આપણે મૂકી દઈશું યસ્ટર ડે અને પૂર્ણ વિરામ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જો હજી થોડા બીજા વધારે વાક્ય જોઈએ એટલે તમને થોડો ખ્યાલ આવશે. કે નંબર બે, વાક્ય એવું છે કે વેન I saw meat. When I saw meat. અને બ્લેન્ક આપેલી છે એટલે કે હવે આપણે વાક્ય પૂર્ણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે વાક્યમાં શરૂઆતમાં વેન આપેલું હશે તો એ વાક્ય ચાલુ ભૂતકાળ પ્રમાણે આપણે બનાવવાનું છે. એકવાર રિપીટ કરું છું કે વાક્યની શરૂઆતમાં વેન આપેલું હોય, શેમાં? ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ નામના ફંક્શનમાં. વાક્યની શરૂઆતમાં જ્યારે વેન આપેલું હશે તો પછીનું વાક્ય શેમાં બનશે? ચાલુ ભૂતકાળમાં બનશે. કે જ્યારે મેં મિતને જોયો હતો, જ્યારે મેં મિતને જોયો હતો. તો ગુજરાતીમાં વિચારો કે તે શું કરી રહ્યો હતો, કે જ્યારે મેં મિતને જોયો ત્યારે તે શું કરી રહ્યો હતો. તો કોઈ પણ વાક્ય આપણી રીતે વિચારીને આપણે લખી શકીએ. હવે મારે એવું કેવું છે કે જ્યારે મેં મિતને જોયો ત્યારે તે ટીવી જોઈ રહ્યો હતો, ત્યારે તે ટીવી જોઈ રહ્યો હતો. તો મારું વાક્ય કેવું બનશે? તે એટલે કે મિતનું સર્વનામ શું મૂકીશું? હી. હવે ચાલુ ભૂતકાળની વાક્ય રચના પ્રમાણે જોવાનું. કર્તામાં મૂકી દીધું હી, પછી મૂકીશું વોઝ અથવા તો વેર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સર્વનામ આપણને આપેલું છે હી, તો હીની જોડે આપણે મૂકીશું વોઝ. મારું વાક્ય શું હતું? તે ટીવી જોઈ રહ્યો હતો. જોવું, જોવાને શું કહેવાશે? વોચ. તો વોચનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે એટલે થઈ જશે વોચિંગ અ ટીવી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ થોડા. નંબર ત્રણ, હી ફેલ ઓફ વાઇલ. અને પછી આપણને આપેલું હોય બ્લેન્ક. હવે જો વિદ્યાર્થી મિત્રો, આમાં કેમ આપણે યાદ રાખ્યું હતું કે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટના ફંક્શનમાં શરૂઆતમાં વેન આપેલું હોય તો એ ચાલુ ભૂતકાળ પ્રમાણે વાક્ય બનાવવાનું. એમ વાક્યની અંદર જો વાઇલ આપેલું હોય તો એ પણ ચાલુ ભૂતકાળ પ્રમાણે વાક્ય બનશે. કે હી ફેલ ઓફ વાઇલ, કે તે પડી ગયો હતો. તો ક્યારે? તો હું એવું વિચારી શકું, જ્યારે તે ઝડપથી દોડી રહ્યો હતો. જ્યારે તે ઝડપથી દોડી રહ્યો હતો તે માટે આપણને કરતા આપેલો છે હી. હીની જોડે હવે વોઝ કે વેર મૂકીશું? શું મૂકીશું? વોઝ મૂકીશું. દોડવાને વિદ્યાર્થી મિત્ર શું કહેવાશે? રન. પણ આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે એટલે રનનું થશે રનિંગ. અને ઝડપથી, ઝડપથી માટે આપણે લખીશું ફાસ્ટ. શું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે? કે જ્યારે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ નામનું ફંક્શન આપેલું હોય અને વાક્યની શરૂઆતમાં વેન હોય અથવા તો વાક્યમાં વાઇલ આપેલું હોય ત્યારે પછીનું વાક્ય ચાલુ ભૂતકાળ પ્રમાણે બને છે. ચલો જુઓ નંબર ચાર, ઇટ
એવું વાક્ય આપેલું છે લાસ્ટ વીક મિસિસ જોશી અને આપેલી છે બ્લેન્ક કે ગયા અઠવાડિયે મિસિસ જોશીએ. તો વિચારો ગુજરાતીમાં મિસિસ જોશીએ શું કર્યું હતું અથવા તો ક્યાં ગયા હતા, શું જોયું હતું, કોઈ પણ પ્રકારના વાક્ય વિચારી શકીએ આપણે. તો મારે એવું કહેવું છે કે ગયા અઠવાડિયે શ્રીમતી જોશીએ તાજમહેલની મુલાકાત લીધી હતી. મેં એવું વાક્ય વિચાર્યું કે ગયા અઠવાડિયે શ્રીમતી જોશીએ તાજમહેલની મુલાકાત લીધી હતી. તો અહીંયા લાસ્ટ વીક અન્ય શબ્દ તો આપણને શરૂઆતમાં આપી દીધેલો છે, પછી આપેલો છે કર્તા મિસિસ જોશી. હવે વિદ્યાર્થી મિત્રો શું મૂકવાનું છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. મુલાકાત લેવી તો એના માટે વિઝિટ, પણ એનું ભૂતકાળ હું કરી નાખું તો શું થઈ જશે? વિઝિટેડ ધ સેની તાજ મહેલ. ચલો નંબર 5. અવર પ્રિન્સિપલ. કર્તામાં આપણને શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? અવર પ્રિન્સિપાલ. અને વાક્ય બનાવવાનું છે આપણે. તો જુઓ, કોઈ પણ ગુજરાતી વાક્ય વિચારો કે હું એવું વિચારી શકું કે ગઈકાલે અમારા પ્રિન્સિપાલે એટલે કે અમારા આચાર્યએ ભાષણ આપ્યું હતું. આપવું એને શું કહેવાશે? ગીવ કહેવાશે. પણ આપણે અહીંયા ભૂતકાળનું રૂપ મૂકવાનું છે એટલે લખી નાખશું ગેવ. શું આપ્યું હતું? તો ભાષણ. એટલે કર્મમાં આપણે લખીશું અ સ્પીચ અને અન્ય શબ્દમાં મૂકી દઈશું યસ્ટર ડે. ચલો આગળ નંબર 6. કે વાક્ય એવું આપેલું છે, વેન ધ લાઇટ વેન્ટ ઓફ અને પછી આપણને આપેલી છે બ્લેન્ક, કે જ્યારે લાઇટ જતી રહી હતી. જ્યારે લાઇટ જતી રહી હતી, પણ વિદ્યાર્થી મિત્રો યાદ કરો વાક્યની શરૂઆતમાં વેન આપેલું છે એટલે પછીનું વાક્ય શેનાથી બનશે? ચાલુ ભૂતકાળથી બનશે. તો જ્યારે લાઇટ જતી રહી હતી તો હું શું કરી રહ્યો હતો? તો હું એવું વિચારું છું કે હું ચોપડી વાંચી રહ્યો હતો. તો વાક્ય કેવું બનશે? હું માટે કર્તામાં લખીશ આઈ. પછી વોઝ અથવા તો વેર મૂકવાનું છે, તો આઈની જોડે વિદ્યાર્થી મિત્રો આપણે મૂકીશું વોઝ. પછી ક્રિયાપદનું આઈ એનજી વાળું રૂપ, વાંચવું, વાંચવાને કહેવાશે રીડ, પણ એનું આઈએનજી વાળું રૂપ કરીશું એટલે થઈ જશે રીડિંગ. અને શું વાંચી રહ્યો હતો? તો અ બુક. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે નંબર 7. કે વાક્ય એવું આપેલું છે, સ્મિત ડીડ તો વિદ્યાર્થી મિત્રો આપણી નકારની વાક્યરચના પ્રમાણે આ વાક્ય બની શકે, કારણ કે આપણે નકારની વાક્યરચના કેવી હતી કે કરતા પછી ડીડ પછી નોટ પછી ક્રિયાપદનું મૂળરૂપ પછી કર્મ અને છેલ્લે આવતું હતું અન્ય શબ્દ. તો જો તો આ વાક્યરચના કંઈક એવી જ થશે કે સ્મિત ડીડ. હવે આને આપણે નકારમાં ગુજરાતી વાક્ય વિચારીએ. તો વિદ્યાર્થી મિત્રો હું એવું વિચારી શકું કે સ્મિત ગઈકાલે ક્રિકેટ રમ્યો ન હતો. સ્મિત ગઈકાલે
क्रिकेट रम्यो न हतो, तो स्मित, पछी डीड, पछी मुकीसू नॉट। रमवु, रमवाने विद्यार्थी मित्रों शू कहेवाशे, प्ले, एटले के क्रियापदनु मूल रूप प्ले। शू रम्यो न हतो, तो अ क्रिकेट। अने अन्य शब्द में गई काले, गई काले माटे हूँ मूकी दईश यस्टर डे। तो विद्यार्थी मित्रों आशा राखू छू के तमने आ फंक्शन में ख्याल आव्यो हशे। तो हवे आ फंक्शन हूँ अहींया पूर्ण करू छू। आवता लेक्चर में एक नवा फंक्शन साथे एक नवो वीडियो आपणे जोईशुं।